તો તમારા વિસ્તારની અંદર જો ઓલરેડી બાવા જોડાનો એલર્ટ હોય અને તમને એવું લાગતું કે તમારે લાઇટ નહીં રહે તો તમારે શું કરવાનું છે, આ વિડીયો તમે અત્યારે પ્લે કરે ને એ ભાઈ અત્યારે જ તમે સ્કીપ કરી દેજો, કારણ કે તમારા માટે આ વિડીયો ઇમ્પોર્ટેન્ટ નથી. તમારી મોબાઈલની અંદર જે ચાર્જિંગ છે ને અત્યારે એ ઇમ્પોર્ટેન્ટ છે. આ વિડીયો તો તમે પછી પણ જોઈ લેશો, પણ જે ચાર્જિંગ છે ને એ તમારા માટે ખાસ ઇમ્પોર્ટેન્ટ છે, કારણ કે ચાર્જિંગ હશે તો તમે તમારા જે રિલેટિવ છે એમનો કોન્ટેક્ટ કરીને તમે એમનો સંપર્કમાં રહી શકો. અને આપણે બીજું કહી દઈએ કે જેમને લાઇટ અત્યારે છે અને વાવાઝોડાની કોઈ જ અસર નથી એવા લોકો આ વિડીયોને જોજો બિંદાસ અને સ્ટેટસ બનાવતા શીખી લો. તો ચલો આપણે ડેમોમાં તમે જોયું ને એવું સ્ટેટસ આપણે તમને બનાવતા શીખવાડી દઈએ. પણ એની પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, બેલનું બટન ઉપર ક્લિક ના કરી હોય તો એ પણ કરી દેજો. અને ચલો હવે આપણે તમને શીખવાડીએ. એની પહેલાં કહી દઈએ તમારે બે એપ્લિકેશનની જરૂર પડશે. સૌથી પહેલું છે કાઇન માસ્ટર અને બીજું છે અલાઇટ મોશન. આ બંને એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને બીજું કે તમારે જો આ બંનેના જે આપણે યુઝ કરીએ વર્ઝન જોતા હોય ન્યૂ વર્ઝન તો તમારે શું કરવાનું છે, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને મેસેજ કરી દેવાનું છે. આપણે ત્યાં તમને લેટેસ્ટ વર્ઝન આપી દઈશું. તો ચલો જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર અને આપણે તમને સ્ટેટસ બનાવતા શીખવાડી દઈએ. તો કાઇન માસ્ટર ઓપન કર્યા પછી અહીંયા ગોર રાઉન્ડ ઉપર ક્લિક કરી દો. અહીંયાથી 9.16 નો તમારે રેશિયો લઈ લેવાનો છે. અહીંયા બેકગ્રાઉન્ડમાંથી તમારે જો અહીંયાથી કાળા કલરનું બેકગ્રાઉન્ડ લઈ અને અહીંયાથી તમારે આ પ્રમાણે લેન્થ વધારી લેવાનું છે. વધી ગઈ લેન્થ. હવે શું કરવાનું છે તમારે, જો અહીંયાથી ઓડિયો ઉપરથી તમારે ઓડિયો લઈ લેવાનો છે. જો અહીંયાથી ઓડિયો આપણે ગોતી લઈએ છીએ, જો આ પ્રમાણે આપણે ઓડિયો લઈ લીધો છે. હવે અહીંયા ઓડિયો રે એટલા વધી આવવા દેવાનું છે. અહીંયા ક્લિક કરીને તમારે આ જે કાતર ઉપર ક્લિક કરીને એનાથી જે પાર્ટ હોય એનાથી ટુકડો કરી દેવાનો, સ્પ્લિટ ટુ પ્લે રાઇટ, એટલે આ બાજુનો કટકો થઈ જશે. હવે તમારે આ કટકાને આ રીતે આમ થોડો આ રીતે આવવા દેવાનો છે, બસ નાનો એવો અહીંયા આગળ લઈ દેવાનો છે. આ રીતે આવી ગયો. હવે તમારે સ્ટાર્ટિંગ પાર્ટની અંદર આવી જવાનું છે. લેયર ઉપર ક્લિક કરી મીડિયા ઉપર ક્લિક કરી અહીંયાથી તમારે એક ફોટો લઈ લેવાનો છે. આ પ્રમાણે જુઓ, આ રીતે ફોટો લઈ લો. હવે તમારે શું કરવાનું છે, આ રીતે ઝૂમ કરો. એની પહેલાં આમ થોડુંક આ રીતે આમ ત્રીછો કરી દેવાનો આમ પકડીને તીર ઉપર. અને આ રીતે અહીંયાથી ફોટો આ પ્રમાણે તમારે આ રીતે આમ ફેરવી લેવાનો છે. જો આ રીતે ફોટો ફેરવી લીધો. હવે તમારે શું કરવાનું છે, અહીંયા ચાવી રહીને ચાવી ઉપર ક્લિક કરો. આ રીતે થોડોક તમે આગળ આવો દો. જો આ રીતે આટલે આગળ આવો દો. હવે તમારે શું કરવાનું છે, આ રીતે ફોટાને આ રીતે પકડીને આ રીતે આવવા દેવાનું છે, સાઈડમાં ટચ ના કરતા આ રીતે. અને હવે આ રીતે આમ ઉતારી અને તમારે શું કરવાનું છે, જો આવલું તીર રહ્યું જો આ રીતે આમ ફેરવી લેવાનું છે. આ રીતે ફેરવી લેવાનું છે. અને અહીંયાથી તમારે શું કરવાનું છે, અહીંયાથી આ પ્રમાણે આ રીતે આમ ફેરવી લેવાનું છે. અને અહીંયા ખૂણા ઉપર આ રીતે લાવી દેવાનું છે. જો આ રીતે ખૂણા ઉપર હવે તમારે આને થોડુંક આ રીતે આમ આગળ આવવા દેવાનું છે આ રીતે. અને હવે શું કરવાનું છે, અહીંયાથી આ ફોટાને તમારે આ રીતે આમ આવવા દેવાનું છે આ રીતે. ઓકે, જો આ રીતે કાળા કલરનું ના દેખાય એટલા આ રીતે. હવે અહીંયાથી આ પ્રમાણે અહીંયા આવવા દેવાનું છે અને અહીંયાથી તમારે અહીંયા આવવા દેવાનું છે. જો આ પ્રમાણે આ રીતે આવી જાય તો કંઈક આ પ્રમાણે બની જશે. આપણે તમને થોડુંક પ્લે કરીને બતાવી દઈએ, તમે જોઈ લો. પ્રમાણે બની ગયું. તો આ બંને આગળથી પહેલાં તો તમે આ રીતે ઝૂમ ના કર્યો તો ઝૂમ કરી લો. હવે શું કરવાનું છે, અહીંયાથી બીજો ફોટો લેવાનો છે તમારે આ રીતે. જો બીજો ફોટો પણ તમારે આ રીતે લેવાનો છે આ રીતે. હવે આને આ રીતે તમારે આ રીતે મોટો કરવાનો છે અને એની આ રીતે આમ સાઈઝ આ રીતે આમ ફેરવી લેવાનું છે થોડીક આ રીતે. જો આ રીતે છોકરી આવી જશે. હવે તમારે શું કરવાનું છે, અહીંયા ચાવી ઉપર જ ક્લિક કરવાનું છે. આ રીતે થોડુંક આગળ આવવા દેવાનું છે અને આ રીતે આમ આગળ આવવા દઈને આ રીતે જો ફોટો રહે આ રીતે તમારે નાનો કરી લેવાનો છે. આ રીતે નાનો કરી લેવાનો છે અને આ રીતે આમ આ રીતે ફેરવી લેવાનો છે. આ રીતે પાછું ફિટ સ્ક્રીનમાં આ રીતે કરી લેવાનો છે. આ રીતે ફિટ થાય એ પ્રમાણે જો આ રીતે ફિટ થાય એ પ્રમાણે આ રીતે થઈ ગયું. હવે તમારે શું કરવાનું છે, અહીંયાથી થોડુંક આગળ આવવા દેવાનું છે અને આ ફોટાને આ રીતે આમ આવવા દેવાનું છે. થોડોક આ રીતે ખસાઈ દેવાનું છે. હવે થોડુંક આ રીતે આમ આવો તો થોડોક આમ ખસાઈ દો ફોટો. હવે થોડુંક આ રીતે આમ આવો તો તમારે રીતે તમારે ઝૂમ કરવું હોય તો માન લો કે આટલે ઝૂમ આટલે કર્યું તો આ રીતે કરી લેવાનું છે. હવે આ રીતે આમ થોડોક આવો દો, અહીંયાથી થોડુંક આ પ્રમાણે ઝૂમ આ રીતે આ રીતે ઉપર કરી લો. હવે આ પ્રમાણે કંઈક સેટ થઈ જશે. જો આપણે તમને થોડુંક બતાવી દઈએ, જો આ રીતે જો આ રીતે તમારે પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય. હવે તમારે બધા ફોટાની અંદર આ રીતે પ્રોસેસ કમ્પ્લીટ કરી લેવાની છે. ચલો આપણે પ્રોસેસ આ રીતે બધા ફોટામાં કરી લઈએ છીએ, પછી આગળની પ્રોસેસ તમને કહીએ. જો આપણે આ પ્રમાણે બધા ફોટાની અંદર આ રીતે સેમ પ્રોસેસ કરી લીધી છે, હવે તમારે શું કરવાનું છે, જો અહીંયાથી આ જે છેલ્લે આપણે જે થોડુંક બ્લેક હતું ને તમારે આ રીતે ડિલીટ કરી લેવાનું છે અહીંયાથી. હવે તમારે શું કરવાનું છે, અહીંયા ક્લિક કરીને તમારે શું કરવાનું છે, 1080ની ક્લેરિટીમાં અહીંયાથી એક્સપોર્ટ કરી લેવાનું છે. મેં એક્સપોર્ટ કરેલું છે એટલા માટે શું કરું છું, આપણે જો અહીંયાથી સ્કીપ કરીએ એટલે વિડીયો અને આપણે અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર જઈએ છીએ અને બીજી પ્રોસેસ ત્યાં કરવાની છે. ચલો જઈએ અલાઇટ મોશનમાં. તો જો અલાઇટ મોશન ઓપન કરી લીધું આપણે પ્લસ ઉપર ક્લિક કરીને, અહીંયાથી શું તમારે કરવાનું છે, જો રેશિયો તમારે અહીંયાથી 9.16 લેવાનો છે. અહીંયાથી તમારે જો અહીંયાથી તમારે જો નીચે બેકગ્રાઉન્ડમાં બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લેવાનું છે. 1080ની તમે રિઝોલ્યુશન રાખીને અહીંયા નીચે જો ક્રિએટ પ્રોજેક્ટ લખેલું છે ને અહીંયા ક્લિક કરી દેજો. હવે આ રીતે ખુલી જાય. હવે તમારે અહીં નીચે જો પ્લસ દેખાય ને અહીંયા ક્લિક કરી દેવાનું. અને હવે તમારે શું કરવાનું છે, અહીંયાથી ઇમેજ વિડીયો ઉપરથી તમે જે એક્સપર્ટ કર્યું ને કાઇન માસ્ટરમાં જે વિડીયો આપણે ફોટા આ રીતે ફરતા હોય ને રીતે, હવે તમારે અહીંયા પ્લસ ઉપર ક્લિક કરીને આ રીતે વિડીયો લઈ લેવાનું છે. જો આ રીતે વિડીયો કંઈક આવી ગયો
તમે જોઈ લો આપણે આ પ્રમાણે પ્લે કરીને થોડોક બતાવી દઈએ આખો પાછો કરીને. હવે આ રીતે આવી ગયો. હવે તમારે અહીંયા શું કરવાનું છે જો આપણે તમને બતાવી દઈએ, અહીંયા પ્લસ ઉપર ક્લિક કરીને અહીંયાથી તમારા શેપ લઈ લેવાનો છે. શેપ ઉપર ક્લિક કરો એટલે આ પ્રમાણે કંઈક શેપ આવી જશે. હવે શેપને તમારે આ રીતે મોટો કરી લેવાનો છે આખી સ્ક્રીનમાં આ રીતે પકડીને બંને આગળથી. હવે તમારે શું કરવાનું છે, અહીંયા જો કલર દેખે ને કલર એન્ડ ફિલ અહીંયા ક્લિક કરવાનું છે, અહીંયાથી લાલ કલર કરી લેવાનો છે, શેપનો લાલ કલર થઈ જશે. હવે અહીંયા ગમે ત્યાં તમારે ટચ કરી લેવાનું છે. હવે આ શેપ ઉપર જ ક્લિક કરો ને તમારે શું કરવાનું છે, અહીંયાથી આવવા દેવાનું છે આ રીતે. જો અહીંયા આવવા દેવાનું છે આ પ્રમાણે. હવે આ રીતે આવી ગયા તો તમારે અહીંયા ક્લિક કરે એટલે આખા જે આપણું સ્ટેટસ છે ને એમાં આ રીતે શેપ સેટ થઈ જશે, થઈ ગયો સેટ. હવે તમારે આની ઉપર જ ક્લિક કરવાનું છે શેપ ઉપર, અને અહીંયા શું કરવાનું છે તમારે ખાસ ધ્યાન રાખજો, અહીંયા કલર આ આપેલું છે ને બ્લેન્ડિંગ, અહીંયા ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે આવી જવાનું છે નીચે કલરની અંદર, જો કલર અહીંયાથી કરી દેવાનું છે સ્ક્રીન. આ પ્રમાણે સ્ક્રીન થઈ ગયું. હવે તમારે અહીંયા ગમે ત્યાં ટચ કરી લેવાનું છે. હવે તમારે ફરીથી એની ઉપર જ ક્લિક કરવાનું છે જે શેપ હતો એની ઉપર. અહીંયા ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે, અહીંયા એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે શું કરવાનું છે, અહીંયાથી તમારે જો અહીંયા ક્લિક કરવાનું છે, અને અહીંયા આપણે તમને બતાવી દઈએ કયું લિસ્ટ હતું. જો અહીંયાથી તમારે અહીંયા આપી દેવાનું છે ઓપોસિટી જો આ રહ્યું છે ને અહીંયા આપી દેવાનું છે. અને અહીંયા તમારે બ્લિંક નામનો જે સ્ટાર છે ને, જો સ્ટાર પહેલા નંબરનો, એની ઉપર ક્લિક કરી દેવાનું છે. અને અહીંયાથી સ્ટાન્ડર્ડ સેટિંગ ઉપર ક્લિક કરવાનું છે. હવે અહીંયા ખાસ ધ્યાન દેવાનું છે તમારે, જો ખાસ અહીંયા જ સમજવાનું છે. જો સૌ પહેલાં ચાવી દેખાય, જો અહીંયા ચાવી જો પ્લસ અહીંયા ક્લિક કરી દેવાનું. હવે અહીંયાથી શું કરવાનું છે, આ રીતે છેલ્લે આવી જવાનું છે. આ રીતે છેલ્લે જો આવી ગયા છેલ્લે, હવે તમારે ફરીથી અહીંયાની અહીંયા ચાવી ઉપર ક્લિક કરી દેવાનું. આ રીતે ચાવી ઉપર ક્લિક કરી દીધું. હવે તમારે શું કરવાનું છે, અહીંયાથી જો આ રીતે થઈ ગયું, હવે તમારે આ આવ્યું ને આ લીટી, આ રીતે લીટી તમારે આ પ્રમાણે ફૂલ કરી લેવાની છે. થઈ ગઈ ફૂલ. હવે જો તમને આપણે થોડુંક આ પ્રમાણે પ્લે કરીને બતાવી, જો આ પ્રમાણે કંઈક કલર બદલાતો ને એવું લાગશે. જો આપણે થોડુંક તમને બહુ ઝાઝુ પ્લે નથી કરતા, જો આ પ્રમાણે કંઈક પ્લે કરીને આપણે બતાવી જુઓ, જો આ પ્રમાણે કલર લાગતો એવો લાગશે. હવે તમારે અહીંયા કંઈ કરવા નથી, અહીંયાથી જો પ્લસ ઉપર ક્લિક કરીને અહીંયાથી તમારે બોર્ડર લઈ લેવાની છે. તમે જે ડાઉનલોડ કરીને રાખ્યો ને ડિસ્ક્રિપ્શનથી, અહીંયાથી તમારે લઈ લેવાની છે. આ ડિસ્ક્રિપ્શનમાં તમને આ બોર્ડર આપણે આપી દઈશું, તમે તમારી રીતે ગોતી લેજો. ઓકે, જો આ રીતે બોર્ડર આપણે તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, આ રીતે લઈ લેવાની છે. અહીંયા ક્લિક કરીને આ રીતે તમારા આખા જે સ્ટેટસ હોય એમાં સેટ કરી લેવાની છે. પછી તમારે અહીંયા જો ઉપર ક્લિક કરવાનું છે આ રીતે, અને અહીંયા તમારે વિડીયો ઉપર ક્લિક કરીને આ વિડીયો તમે ઓકે કરશો એટલે તમારી ગેલેરીમાં એક્સપર્ટ થવા લાગશે. પછી તમારે એક આ બાજુ સાઈડમાં જો અહીંયા સેવનો ઓપ્શન હશે એની ઉપર ક્લિક કરશો ને એટલે તમારી ગેલેરીની અંદર આ વિડીયો સેવ થઈ જશે. આપણે એક્સપર્ટ કરી લો એટલે અહીંયાથી કેન્સલ કરી દઈએ છીએ. તમે કેન્સલ ના કરતા એક્સપર્ટ કરી લેજો. તો દોસ્તો, તમે જોયું ને છે ને એકદમ આસાન. જો તમને કોઈ પ્રોબ્લેમ આવી હોય સ્ટેટસ બનાવવામાં તો તમારે શું કરવાનું છે, વિડીયો પાછો પાડીને જોઈ લેવાનો છે. અને બીજું કંઈ પણ પ્રોબ્લેમ આવતી હોય તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો ને, જે આપણે કીધું ને એ ખાસ ધ્યાન દેજો. હજુ તો પણ તમે કાંઠા થઈને વિડીયો જોઈ લીધો હોય તો અત્યારે હાલ જો એડિટિંગ તમે શીખતા નહીં, કારણ કે શું, તમારા માટે તમારી જે મોબાઈલની બેટરી છે ને એ બચાવવાનું ઇમ્પોર્ટન્ટ છે. વિડીયો એડિટિંગ ઇમ્પોર્ટન્ટ નથી, તમારા જે રિલેટિવ છે બધા રિલેટિવ એટલે કે તમારા સંબંધીઓ એમના કોન્ટેક્ટ મારો, કારણ કે જો લાઇટ તો અત્યારે જાય બાબા જોડો છે એલર્ટ, તો ગમે ત્યારે તમારે લાઇટ જઈ શકે છે અને ગમે ત્યારે જતી રહે તો ક્યારે લાઇટ આવે એનું કોઈ જ નક્કી નથી હોતું. તો મોબાઈલની બેટરી સુરક્ષિત રાખો અને અંદર ચાર્જિંગ રાખો, જેના કારણેથી તમે કોન્ટેક્ટમાં રહી શકો. તો હવે મળીશું નવા વિડીયોની અંદર, ત્યાં સુધી આપો મને રજા. જય હિન્દ, જય ભારત.